जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना, सब्जेक्ट समाजशास्त्र, SYBA सेमेस्टर 3, पेपर नंबर 6, जे गौण पेपर छे। पेपरनु नाम धर्मनु समाजशास्त्र, जेना यूनिट 2 धार्मिक संगठनों अने भारतना मुख्य धर्मों विषे आपणे चर्चा करी रह्या छीए, जेमां पार्ट 3 मां 5मा नंबरनो मुद्दो भारतना मुख्य धर्मों, તેમાં બીજા નંબરનો જે ધર્મ છે જૈન ધર્મ, તેના વિશે ચર્ચા કરીશું। યુનિટ 2 માં જૈન ધર્મ। અહિંસા પરમો ધર્મ, એમ જે અહિંસાના માર્ગ ઉપર ચાલનારો જે ધર્મ છે તે જૈન ધર્મ। તેનો મહત્વનો સિદ્ધાંત અહિંસા છે, એટલે કે અહિંસાને વરેલો ધર્મ છે। જ્યારે યજ્ઞો કરવામાં આવતા ત્યારે ખાસ કરીને પશુઓની બલિ ચડાવવામાં આવતી, તો જૈન ધર્મની વિચારધારા પ્રમાણે તેમણે પશુ અહિંસા યજ્ઞોમાં જે આહુતિ અપાતી તે દૂર કરી અને એક અલગ વિચારસરણી ધરાવતો ધર્મ છે જૈન ધર્મ। જૈનો માટે અહિંસા ધર્મનું હાર્દ છે। ઈસવીસન પૂર્વેની 6 સદીની આસપાસના સમયમાં ભારતમાં લોકો નવા સરળ ધર્મની ઝંખના સેવતા હતા। ભારતની તે સમયની ધર્મ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પ્રત્યેના પ્રતિભાવ રૂપે, ક્રાંતિ રૂપે વર્ધમાન મહાવીર જૈને નવા ધર્મની સ્થાપના કરી, જેનું નામ છે જૈન ધર્મ। રામધારી સિંહ દિનકર પોતાના અભ્યાસમાં નોંધે છે કે તે સમયની ધાર્મિક વ્યવસ્થામાં યજ્ઞવાદનો ખૂબ જ અતિરેક હતો અને યજ્ઞોમાં ખાસ કરીને પશુઓની બલિ ચડાવવાથી કર્મ, જ્ઞાન અને તપના સિદ્ધાંતોને લીધે લોકો બૌદ્ધિક મૂંઝવણ અનુભવતા હતા। સમાજ વ્યવસ્થામાં સામાજિક અસમાનતા પણ પ્રવર્તતી હતી, જેમાં ઉચ્ચ સ્તરના લોકો ધાર્મિક અને નાગરિક જીવનમાં વિશેષ અધિકારો ભોગવતા હતા, જ્યારે એ જ સમાજના જે નિમ્ન સ્તરના લોકો હતા તે સામાન્ય ધાર્મિક અને નાગરિક અધિકારોથી વંચિત રહ્યા હતા। આવી અસમાનતા સમાજ અને ધર્મ પ્રત્યેની તે સમયની હતી, તેમાંથી વિદ્રોહનું એક વાતાવરણ ઊભું થયું અને ત્યારથી જૈન ધર્મનો ઉદ્ભવ થયો એવું મનાય છે। જૈન ધર્મની મુખ્ય ધાર્મિક માન્યતાઓ છે અને આધ્યાત્મિક વિચારો પણ છે, તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ। પહેલું, સંસાર અને પરમાત્મા। સંસાર અને પરમાત્માના નિયમ મુજબ હિન્દુ ધર્મથી અલગ જ વિચારસરણી જૈન ધર્મની છે। જૈન ધર્મ અનુસાર સૃષ્ટિનું સર્જન કરનાર, સંચાલન કરનાર અને નાશ કરનાર કે પુનર્સર્જન કરનાર એવી કોઈ સર્વોપરી દેવી શક્તિ કે ઈશ્વર નથી। સંસાર માયા નથી, પણ વાસ્તવિકતા છે। દૈવી જીવન, માનવ જીવન, નારક જીવન એટલે કે નર્કમાં વસતા જીવો અને તીર્થ જીવ એટલે કે નિમ્ન પ્રાણી અને વનસ્પતિ જીવોનો સંસાર બનેલો છે। આ સંસાર કર્મ બંધનોનું પરિણામ છે એવી તેની માન્યતા છે। હિન્દુ ધર્મમાં જે માન્યતા છે કે જનરેટર, ઓપરેટર અને ડીકમ્પોઝર હોય છે, એટલે કે સૃષ્ટિનું સર્જન કરનાર, સંચાલન કરનાર અને નાશ કરનાર ત્રણેય દેવતાઓ છે તેવી હિન્દુ ધર્મની માન્યતા છે, જ્યારે એનાથી અલગ જ વિચારસરણી જૈન ધર્મની છે। જૈન ધર્મ છે તેવું માને છે કે સંસારના કર્મ બંધનોનું પરિણામ છે અને એ બધી જે જીવાત્મા છે તે એ રીતે પોતે અસ્તિત્વમાં આવે છે। બીજું જોઈએ, કર્મ અને પુનર્જન્મ। મહાવીર જેમના સ્થાપક છે તે કહે છે કે આત્માની દુઃખમય પરિસ્થિતિ વ્યક્તિના પોતાના જ કર્મોથી ઊભી થાય છે, એટલે કે કર્મના સિદ્ધાંતમાં હિન્દુની ધર્મની જે માન્યતા છે એ જ સ્વીકારે છે। સુખ દુઃખ પોતાના કર્મ અનુસાર આવે છે। બધા જ જીવોનું વર્તમાન અસ્તિત્વ તેના કર્મોને આભારી છે અને તે રીતે કર્મને જ સર્વસ્વ ગણીને જૈન ધર્મે વ્યવહારુ ધર્મ રજૂ કર્યો છે। ત્રીજો નિયમ, આત્મા અને મોક્ષ। જીવ જ્યાં સુધી સંસારમાં હોય છે ત્યાં સુધી તેને કર્મનું બંધન રહે છે। કર્મનું બંધન જીવની ગતિ નક્કી કરે છે। કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવાથી જ મોક્ષ મળે છે। જીવ શરીરથી ભિન્ન છે, તેવું જ્ઞાન મનુષ્ય પ્રાપ્ત કરે તે જ મોક્ષનો માર્ગ છે। જ્યારે જીવ વાસનાથી પર બને, ઈચ્છા રહિત બને ત્યારે તે મોક્ષ મેળવે છે। એટલે કે આત્મા અને મોક્ષની પણ હિન્દુ ધર્મને મળતી આવતી માન્યતા છે,
કે જીવ જ્યાં સુધી સંસાર ભોગમાં રહીને પોતે જીવન ગુજારે છે ત્યાં સુધી તેને કર્મનું બંધન રહે છે, જ્યારે તે કર્મમાંથી મુક્ત થાય છે ત્યારે તેની ગતિ થાય છે, એટલે કે જીવન તેનો અંત પામે છે. કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવી એ જ મોક્ષ છે તેવું માને છે. એટલે કે જે જન્મ ધારણ કર્યો છે, જે શરીર જીવે ધારણ કર્યું છે, તેવું જ્ઞાન મનુષ્ય પ્રાપ્ત કરી અને તેના દ્વારા આ શરીર દ્વારા તેઓ મોક્ષ પ્રાપ્તિના માર્ગને અપનાવે તેવો સિદ્ધાંત છે. અને તે ક્યારે શક્ય બને કે જ્યારે જીવ છે તે વાસનાથી પર બને, ઈચ્છા શક્તિ ઉપર કાબૂ મેળવે ત્યારે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. ચોથું જોઈએ મોક્ષનો માર્ગ. જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ માટે ત્રિરત્ન તરીકે ઓળખાતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રનો માર્ગ આપ્યો છે. વાસ્તવમાં તે વૈદિક ધર્મના ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગનું પરિવર્તિત સ્વરૂપ છે. એટલે કે હિન્દુ ધર્મની જે માન્યતા છે જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ, એમનું અલગ નામ આપી અને એ સિદ્ધાંત જૈન ધર્મમાં પણ સ્વીકાર્યો છે. આ લોકો એમને સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર કહે છે. અહીં ભેદ એ છે કે વૈદિક ધર્મમાં આ ત્રણ પૈકી કોઈ પણ એક માર્ગ દ્વારા મોક્ષ મેળવી શકાય છે એવી હિન્દુ ધર્મની માન્યતા છે, જ્યારે જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણેય માર્ગને અનુસરવું આવશ્યક અને અનિવાર્ય છે. જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત અહિંસા ઉપર છે. આ સિદ્ધાંતના પાયા ઉપર ગૃહસ્થી માટે પંચવ્રતનો સિદ્ધાંત આપ્યો છે, જે જીવન માટેની નૈતિક ધોરણોની વ્યવસ્થા અથવા તો વ્યવહાર ધર્મ બની રહે છે. આ પંચવ્રતમાં ગૃહસ્થીએ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ વ્રતોનું પાલન કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે કરવાનું હોય છે. પરંતુ માત્ર પંચવ્રતના પાલનથી મોક્ષ મળતો નથી. ગૃહસ્થીએ આ પંચવ્રતના અનુસરણ દ્વારા મોક્ષ માટેની પૂર્વ તૈયારી કરવાની પણ હોય છે. ત્યારબાદ ગૃહ ત્યાગ કરીને સંન્યાસી બનવાનું છે, જ્યાં તેણે પંચવ્રત ઉપરાંત ત્રિરત્નના માર્ગ ઉપર ચાલીને કર્મ મુક્ત બની મોક્ષ મેળવવાનો છે. આમ જૈન ધર્મ નિવૃત્તિ ઉપર ભાર મૂક્યો છે, એટલે કે એનો મૂળ સિદ્ધાંત અહિંસા છે. તેમજ તેમણે ગૃહસ્થી જીવન ગુજારતા લોકો માટે પણ પંચવ્રતનો સિદ્ધાંત આપ્યો છે અને એ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો પણ સિદ્ધાંત આપ્યો છે. પછીથી ગૃહ ત્યાગ કરવો, સંન્યાસી બનવું, તે પણ પંચવ્રતનો એક પાયો છે, એટલે કે કર્મ મુક્ત બની અને મોક્ષ મેળવવાનો સિદ્ધાંત છે. જૈન ધર્મમાં પણ બે તેમના વિભાગો હવે જોવા મળે છે. જૈન ધર્મના બે વિભાગો છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર પંથના લોકો છે તે શ્વેત વસ્ત્ર, સંન્યાસી છે તે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને સંસારનો ત્યાગ કરી અને સંન્યાસી બને છે. જ્યારે દિગંબર છે તે ગૃહ ત્યાગ કરે ત્યારે તેઓ સંપૂર્ણ જે ભૌતિક ચીજ વસ્તુઓ છે તેનો ત્યાગ કરે છે. જૈન ધર્મએ ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર વિવિધ અસરો ઉપજાવી છે. જૈન ધર્મની અસર રૂપે યજ્ઞમાં પશુઓને હોમવાની પ્રથાની નાબૂદી એક નિયમ તરીકે પ્રસ્થાપિત થઈ. મૂળ સમાજ વ્યવસ્થામાંથી કેટલાક ક્ષત્રિયો અને વૈશ્યો જૈન ધર્મ અપનાવીને અલગ પડ્યા. ધાર્મિક જુદાપણાએ સામાજિક જીવનની ભિન્નતા વિકસાવી. જૈનો જીવ હિંસા કરવાવાળા લોકોથી ખાનપાનની બાબતમાં જુદા પડ્યા. જૈન ધર્મની અસર રૂપે જ્ઞાતિની સંખ્યા વધવા પામી અને સમય જતાં જૈન જ્ઞાતિઓ વિકસી. સમય જતાં જૈન ધર્મ શ્વેતાંબર અને દિગંબર જેવા વિભાગોમાં વિભાજિત થયો. શ્વેતાંબર જે છે તે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે અને દિગંબર લોકો છે તે કપડાં પહેરતા નથી. જે આવી રીતે બે સંન્યાસી માર્ગો તેમાં જોવા મળે છે. જૈન ગુરુ અને વિદ્વાનોએ સ્ત્રીના ધાર્મિક અને સામાજિક સ્થાનને ઊંચું લઈ જવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. નવી પેઢીમાં જૈન સિદ્ધાંતોનું આંતરીકરણ કરવા માટે પાઠશાળાઓ પણ વિકસી છે.
જે જૈન પરંપરાના સાતત્યને શક્ય બનાવે છે. જૈન ધર્મ દ્વારા ભારતીય ભાષા અને સાહિત્યનો વિકાસ થયો છે. આધુનિક સમયમાં જૈનોએ વેપાર વાણિજ્ય સમુદાય તરીકે ભારતના વેપાર વાણિજ્ય વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમજ ભારતમાં મંદિર સંસ્કૃતિના નિર્માણમાં તથા સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં પણ તેઓએ પોતાનું ઊંચું પ્રદાન આપ્યું છે. એટલે કે મૂળ મંત્ર જેમનો છે અહિંસા પરમો ધર્મ, અને ખાસ કરીને પશુઓની આહુતિ આપતો અટકાવતો જે માર્ગ છે તે જૈન ધર્મ છે. અહીંયા આપણે જૈન ધર્મ વિશે માહિતી મેળવી, હવે પછી આપણે આગળના પાઠમાં બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવીશું. ધન્યવાદ.